1975 માં 12 વર્ષની ઉંમરે હીરા ઘસવા બેઠો. બીજાને કહેવાનો અધિકાર, સરકારને કહેવાનો અધિકાર, અન્ય ગામના લોકોને કહેવાનો અધિકાર જો પ્રાપ્ત કરવો હોય તો તારા ઘરથી, એટલે કે તારા ગામથી એક મોડલ તારે બનાવવું છે. આ 500 કરોડના ખર્ચે આ કિરણ હોસ્પિટલનું નિર્માણ થયું છે. હવે આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે જેટલા પોઝિટિવ લોકો છે એને હારે લઈને લઈ, નેગેટિવ લોકો છે એનું આપણે ખરાબ ન બોલી, એની ટીકા ન કરી, એની ચિંતા ન કરી, પોઝિટિવ લોકો લઈને આગળ હારલી, એ અભિગમ રાખ્યો, બધા સમાજને જોડીએ. એટલે 2006 માં અમે આ એક બેટી બચાવો મહાલાડુ નામનો કાર્યક્રમ સુરતમાં રાખ્યો. મિત્રો નમસ્કાર, મારું નામ મથુરભાઈ સવાણી, મારા આજે 56 વર્ષ થયા છે. હું એક ખેડૂતનો દીકરો છું. ગઢડા તાલુકામાં ખોપાળા ગામ. હું 1975 માં 12 વર્ષની ઉંમરે હીરા ઘસવા બેઠો અને મેં 5 વર્ષ હીરા ઘસવાનું કામ સુરતમાં કર્યું. 1980 માં ડાયમંડ બિઝનેસ શરૂ કર્યો. મારી સવાણી બ્રધર્સ નામની ડાયમંડની કંપની છે. આજે મારા ભાઈઓ એ વ્યવસાય સારી રીતે સંભાળે છે, અમારું સંયુક્ત ફેમિલી છે. ધંધા અર્થે ખૂબ જ વિદેશોમાં જવાનું થયું, પણ મારું માનસ ગામડિયું, એટલે મેં એક પણ દિવાળી મારા ખોપાળાના ગામ સિવાય, વતન સિવાય કરી નથી. એટલે હું દિવાળીના વેકેશનમાં ખોપાળા હોઉં ત્યારે, અમે નાના નાના હતા ત્યારે જે હરિયાળી હતી, વાડીઓ સારી હતી, અને ધીરે ધીરે પાણી ખતમ થઈ ગયા, તો હું વડીલ વારે ચર્ચા કરું કે આ દેશ આઝાદ થયો ત્યારે પાણીની કમી નામનો શબ્દ નહોતો, અને આપણી સાથે આ આઝાદ થયેલું ઇઝરાયલ એ રણ પ્રદેશ અને યોગ્ય પાણી મેનેજમેન્ટના આધારે દુનિયા આખીને ખેતી પ્રધાન તરીકે અત્યારે માર્ગદર્શન કરે છે, તો આપણે કંઈક કરવું જોઈ, આવો વિચાર આવ્યા કરે. હવે વિવિધ સામાજિક કામો પણ મેં ગઢડામાં કર્યા. 1987 મેં સામૂહિક લગ્ન ગઢડામાં શરૂ કર્યા. મારું ત્યાં ડાયમંડનું કારખાનું ગઢડા, બોટાદ, ઉમરાળા, વલભીપુર હાલતા, સુરતમાં પણ હાલતું. મારું રેસિડન્ટ સુરત હતું, પણ ત્યાં પણ કારખાનાને હિસાબે આવવાનું જાય વતનનો તાલુકો, એટલે મેં પહેલું સામાજિક કામ ત્યાંથી શરૂ કર્યું. એટલે લોકો હારે વધારે વધારે જોડાતા. એક દાન એવો વિચાર આવ્યો, ખાસ કરીને ઇઝરાયલ જોયા પછી, કે આપણી ત્યાં આ આંદોલન ઉપાડવું જોઈએ પાણી મેનેજમેન્ટ. તો કોણ ઉપાડે? તો આપને એમ થાય કે મોટા મોટા સંતો મહંતોને આપણે મળીએ અને એ ઉપાડે તો આ જન આંદોલન બને. મોટા મોટા સંતો મહંતોને મળ્યા, એ બધાએ કીધું કે ભાઈ તમને વિચાર આવે છે તો તમારે જ કરવું જોઈએ, અમારો તો આશીર્વાદ છે તમારે, અરે તમારા કાર્યક્રમમાં બોલાવશો ત્યાં આવશો, પણ જેને વિચાર આવે એને ઉપાડવું જોઈએ. તો વિચાર આવે અને ઉપાડવું જોઈએ. તો મને એમ થાય કે હું તો હીરાનો વેપારી, મારી વાત માનશે કોણ? એટલે મારા આત્માના અવાજે જવાબ આપ્યો કે તારે બીજાને કહેવાનો અધિકાર, સરકારને કહેવાનો અધિકાર, અન્ય ગામના લોકોને કહેવાનો અધિકાર જો પ્રાપ્ત કરવો હોય તો તારા ઘરથી, એટલે કે તારા ગામથી એક મોડલ તારે બનાવવું જોઈએ, અને એમાં તું સફળ જઈશ તો બધાને કહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. એટલે મારા ગામમાં આ કામ કરવું. મારું ગામ 5000ની વસ્તી ધરાવતું, પોલિટિકલ રીતે સ્ટ્રોંગ, તો એ બધાને કેવી રીતે મારે એક કરવા, અને આ એક કર્યા વગર ગામમાં જળસંચયનું કામ થઈ શકે નહીં.
દરેક ના ખેતના જમીન કાપવી વગેરે વગેરે. મારા ગામમાં ખરાબ એની જમીન હતી. એટલે મને જે વિચાર આવ્યો, એટલે વિચારને મૂર્તિમાન કરવા માટે ભગવાને મને એક સુઝાવ આપ્યો કે તું કઈક સીધ્યા વાત નહીં કર, બીજો તું કઈક સારો કાર્યક્રમ કર. એટલે 1996માં ભાવનગર જિલ્લાના 38 સ્વતંત્ર સૈનિકો જે જીવતા હતા એનું એક વિશેષ સન્માનનો કાર્યક્રમ રાખ્યો. સુરત મુંબઈમાં રહેતા બધા લોકોને હાજર રાખ્યા, 20 ગાડા શણગાર્યા, આખું ગામ બધાએ સાફસૂફ કરી અને ભવ્ય સામૈયા સાથે સ્વતંત્ર સૈનિકોનું સન્માન રાખ્યું. એ વખતે અમારા ગામમાં પંચાયતી રાજ આવ્યા પછી 7 સરપંચ જીવિત હતા હાજર બધા, એને પણ વિશેષ આદર દીધો. એમને પણ આ સામૈયા કર્યા એમના, અને એમનું પણ માન સન્માન વિશેષ કર્યું અને એક પોઝિટિવ વાતાવરણ બનાવ્યું. પોઝિટિવ વાતાવરણ બનાવ્યું પછી આ બધા સરપંચોને આગેવાનોને ધીરે 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 મેં પસ્તાવો મૂક્યો કે આપણે વરસાદનું ટીપી ટીપું પાણી આપણા ગામની 16,000 વીઘા જમીનમાં રોકાય એવું પ્લાનિંગ કરીએ. આવી પ્લાનિંગની બધી ચર્ચા શરૂ થઈ. હવે સુરતવાળા જ બધું કરી નાખે તો પ્રેક્ટિકલ અનુભવ મોડલ ન બને, કેમ કે લોક ભાગીદારી જરૂરી છે. એટલે બીજા ગામવાળા એવું ન કહે કે ભાઈ એ તો સુરતવાળા બધા સુખી હતા એટલે કરી શકે. એટલે ગામને એ રીતે સમજ કર્યું કે ભાઈ વીઘે 300 રૂપિયા ખેડૂત કાઢે, એટલે 16,000 વીઘા જમીન 48 લાખ એ લોકો કાઢે, અને બાકીનો જે કઈ ખર્ચ છે એ સુરત મુંબઈ રહેતા અમે દાદા કોટ વ્યવસ્થા કરી લઈશું. એટલે 2 કરોડ નો ખર્ચ જો 1,52,00,000 રૂપિયા બાકીના સુરત વાળાની બધા 98માં આ આખું મોડલ 200 ડેમ અને 10 તળાવનું બનાવ્યું. એનું ખૂબ સારું પરિણામ આવ્યું અને એ લોકો સુધી લઈ જવા માટે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના 4800 ગામમાંથી 4000 ગામના લોકો અહીં રહે છે, એને સંગઠિત કર્યા. ઉત્તર ગુજરાત, કચ્છના આ બધાને સંગઠિત કર્યા. પણ આખામાં નેગેટિવિટી પણ હશે, એને મથુરભાઈ સવાણીએ કેમ અલગ રાખી, કેવી રીતે અલગ રાખી? એ એક આમાં એવું છે કે કોઈ પણ કાર્ય કરીએ એમાં 2 પ્રકારનું વાતાવરણ બને. હવે આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે જેટલા પોઝિટિવ લોકો છે એને હારે લઈને લઈ, નેગેટિવ લોકો છે એનું આપણે ખરાબ ન બોલીએ, એની ટીકા ન કરી, એની ચિંતા ન કરી, પોઝિટિવ લોકો લઈને આગળ હાલીએ, એ અભિગમ રાખ્યો. અને એ અભિગમના આધારે આ ખૂબ સારું જે મોડેલ પરિણામ જે ખોપાળાનું આવ્યું. પછી 98માં દિવાળી ઉપર ખોપાળામાં 200ની લાઈન લાગી જાય, એટલા અમે અહીંથી બધા ગામોની મિટિંગ કરી સુરતમાં તાલુકા વાઇઝ, એટલે ત્યાં એક યાત્રાનું ધામ બની ગયું. બરાબર. અને એ ગામો ગામ કમિટીઓ બનાવવા લાગી. મેં પહેલી યાત્રા કરી 98માં ભાવનગર જિલ્લાના ભીમડાથી ભાદરોડ મોબા સુધીની 125 કિલોમીટર પદયાત્રા, અને એક જબરજસ્ત વાતાવરણ ઉભું થયું. બીજી યાત્રા મેં કરી 99માં 2000માં મોરારી બાપુના તલગાજડાથી પોરબંદર સુધીની 20 દિવસની. બરાબર. એ આખું સૌરાષ્ટ્ર લઈ લીધું પેદલ યાત્રામાં. એટલે એક જન આંદોલન ઉભું થયું. હવે આપણે કોઈને કઈ માર્ગદર્શન આપીએ છીએ તો માર્ગદર્શનની સાથે સાથે આપણે એને કઈ ઉપયોગી થઈ શકવા જોઈએ. બરાબર. એટલે અમે સરકારમાં પણ વિનંતી કરી, એ વખતે કેશુભાઈની મુખ્યમંત્રી હતા, એમને પણ આ બધા કાર્યક્રમમાં હાજર લાવીને લોકોનો ઉત્સાહના દર્શન કરાવતા હતા. અને એ વખતે અમે 8-40ની યોજના સરકાર પાસે મંજૂર કરાવરાવી. અને એ પહેલાની યોજનામાં આમાં ફરક એ હતો કે આ 11 જણાની ગામની રિયલ કમિટી બને અને હાથમાં કામ આપવાનું. 10 લાખનો ડેમ બન્યો તો એ ત્યાં માપસીટ કાઢીને એને 6 લાખ ગામને સુકવવાના, 4 લાખમાં ઓલા લોકોની મહેનત હોય, એમાં સિમેન્ટ સસ્તી હોય, અમારા જીસીબી હોય, એ લોકો બાકીના 20% કાઢે ત્યાં બધું પૂરું થાય, એના ટ્રેક્ટર હોય તે હોય. એટલે 60-40ની યોજના બનાવી અને એમાં બહુ મોટા પાયે આ કામ થયું. અમારા જે 40 જીસીબી મશીન ડીઝલમાં અમે ગામવાળાને આપવા માટે બધા દાતાઓના સહયોગથી અમારી સાથે એન્ટ્રોપમાં કામ કરતા રાજેશભાઈ એમને અમને મશીન લેવા માટે અને અન્ય લોકોએ 10-12 કરોડ રૂપિયાની વ્યવસ્થા અમને મદદ કરી, સપોર્ટ આપ્યો. એટલે એમાંથી બધા જીસીબી મશીનો અને એની ચાલવણી થઈ, માણસો હવાસો માણસો રાખતા હતા અને આખું બધાને ઉપયોગી થયા. બરાબર. હવે આ પાણી માટે અનેક કાર્યક્રમો હાલતા હતા. એમાં હું 2003માં માણાવદર તાલુકાના નાકરા ગામે હતો.
તો ત્યાંના મને ઠાકરસિંહ બાપા આજે વહી ગયા છે, પણ ઠાકરસિંહ બાપા ને બાકીના વડીલો બધા બેઠા હતા. મને કે મધુરભાઈ પાણીનું કામ તો ખૂબ સારું થયું, પણ અમારા ગામમાં બહે કુંવારા છોકરા છે. તો પહેલો શબ્દ તો મારો એ નીકળ્યો કે ભાઈ એમાં હું શું કરું. તો મને એને કીધું કે ભાઈ તમે પાણી બચાવની હારે બેટી બચાવો અભિયાન ઉપર. તો મેં કીધું વડીલોની વાતમાં કંઈક દમ છે, એટલે મેં એની ઉપર સ્ટડી કર્યો અને મેં પાણી બચાવ અભિયાન સાથે જોડી દીધું કે ભાઈ આમાં ખર્ચ તો હતો નહીં, લોકોને હૃદય પરિવર્તન કરાવવાનું હતું. પાણી માટેના કાર્યક્રમમાં ભાઈઓ બહેનો ભેગા થતા હતા, એમાં 5-10 મિનિટ આ વિષય લેવાનો હતો. બરાબર. એટલે એની સ્ટડી કરી અને એ વિષય શરૂ કર્યો. 2003માં એ વિષય શરૂ કર્યો તો મને એમ લાગ્યું કે મેં મારા જ ગામમાં આ પાણી માટેનું કર્યું અને બીજાને કહેવાનો અધિકાર મને પ્રાપ્ત થયો. તો હું જે કોમમાં જન્મો છું, પટેલમાં, તો પટેલમાં ભ્રૂણ હત્યા પહેલા હું વિશેષ બહેન કરાવું. કેમ કે ભ્રૂણ હત્યા કેવો વિષય હતો કે એ કોઈ જેને કહેવાય કે જેને ભણેલા ગણેલા કહેવાય ત્યાં જ વધારે અભણ માણસોમાં નહોતો. એટલે ભણેલા ગણેલા લોકોને કેવી રીતે આપણે જાગૃત કરવા, એને કેવી રીતે રોકવા, આ તો સમજદાર લોકોને રોકવાના છે. તો એના માટે અમે વિશેષ અભિયાન લોકો સુધી લઈ જવા માટે, હા, અને પટેલોમાંથી શરૂ કરી અને બધા સમાજને જોડીએ. એટલે 2006માં અમે અહીં એક બેટી બચાવો મહાલાડુ નામનો કાર્યક્રમ સુરતમાં રાખ્યો. એમાં 2,52,000 ઘરેથી એક મુઠ્ઠી અન્ન અને જળ ઉઘરાવ્યું અને એમાંથી 35 ફૂટ ઊંચો 65x65 ઘેરાવાનો 15,000 મણ ગુંદીનો બેટી બચાવ મહાલાડુ બનાવ્યો. અને એ મહાલાડુના કાર્યક્રમમાં 12,00,000 લોકો ઉપસ્થિત રહ્યા અને એ અન્નની સાક્ષીમાં, લાડુની સાક્ષીમાં શપથ લીધા કે અમારા ઘરે અમે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં કરીએ. અને એ લાડુમાંથી 35,00,000 બોક્સ ભર્યા પ્રસાદીના અને આખા ગુજરાતમાં ગામડે ગામડે પહોંચાડ્યા. અને એ બોક્સ ઉપર પ્રિન્ટ હતું કે પ્રસાદીની સાક્ષીમાં પરિવાર શપથ લે કે અમારા ઘરે કદી કન્યા ભ્રૂણ હત્યા નહીં થાય. એવી જ રીતે એ બેટી બચાવ ગુજરાતથી સોમનાથ 2008માં અમે સર્વે સમાજ બેટી બચાવ અભિયાન નામની યાત્રા કરી. એમાં જે 22 રાજ્યના લોકો સુરતમાં રહે છે એ બધા આગેવાનોને જોડ્યા. હસબન્ડ વાઈફ સાથે 300 કાર અહીંથી સુરતથી નીકળી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એમને ઝંડી આપી અમદાવાદ યાત્રા પહોંચી તો ત્યાં પણ હાજર રહ્યા હતા. એ આખા ગુજરાતમાં ફરતી ફરતી સોમનાથ એમનું સમાપન થયું. એટલે બેટી બચાવ માટે અનેક નાના મોટા પછી અમે કાર્યક્રમો આમની સાથે જોડી દીધા અને કર્યા. આવી રીતે અનેક કાર્યક્રમો સામાજિક રીતે, પછી સામૂહિક લગ્નની વાત હોય, બેટી બચાવની વાત હોય, જળસંચયની વાત હોય, એ માટે અમે સતત, હું 13 વર્ષ સૌરાષ્ટ્રમાં દર વીકમાં 3 દિવસ આવ્યો છું ગુજરાતમાં ગમે એ ખૂણે, અને ખૂબ એ પ્રકારે પ્રવાસ કર્યો છે. અન્ય રાજ્યોમાં પણ ગયા છે અને એક આંદોલન સફળ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. આનું પરિણામ શું? તો પરિણામ એ છે કે એ વખતે ગુજરાતનું ઉત્પાદન 98માં 7,000 કરોડનું હતું. આ પાણી મેનેજમેન્ટનું યોગ્ય કાર્યક્રમ થયું, ધીરે ધીરે વધતા વધતા આજે 1,25,00,000 કરોડનું ઉત્પાદન ખેત ઉત્પાદન છે. એ વખતે સૌરાષ્ટ્રમાં 5,00,000 ગાંસડી, 5 વણની ગાંસડી બોલાય, એ 5,00,000 ગાંસડી કપાસ પેદા થતો હતો. આજે 1,10,00,000 ગાંસડી પેદા થાય છે. કેમ કે કપાસને ઉતાણે સુધી પાણી જોઈએ. આ પરિણામ, આ અભિયાનનું પરિણામ આ છે. એટલે કોઈ, હું આ બધાને સમજાવતો શહેરમાં રહેતા લોકોને, વિદેશમાં રહેતા લોકોને, કે તમારા ગામના કોઈ વ્યક્તિને 5-25,000 રૂપિયા તમે મદદ કરશો તો કેટલા દી ટકશે? એનું એ ખુદ સૌમાન સાથે જીવી શકે, એનું ઉત્પાદન વધી શકે. તો વરસાદી પાણી રોકવાનું અભિયાન છે, એમાં બહુ મોટી તાકાત છે. આ તો વ્યક્તિને ડેવલપ કરવાની. હા, અને ખેડૂતના ઘરે જ આવે એવું નથી. આ હું ગામડામાં કહેતો કે ભાઈ આ કોઈ દુકાન હાંકે છે એવું માને કે આ તો પાણીની વાત છે, ખેડૂતને કૂવામાં આવે ને એને ફાયદો, આપણને શું ફાયદો? ત્યારે હું એને કહેતો કે તમે ગામમાં દુકાન છે, માનો કે વાળંદ છે, હવે એ વાળંદ છે આખા ગામમાં ખેડૂત રહે છે, હવે ખેડૂત વાડીએ આંટા મારવા જાય છે, વાડીએ કામ કરવા જાય છે, આંટો જાય છે, એનો કપાસ લંગાતો હોય, ફાલ ખરી જતો હોય, અને એ ગામમાં પાછો આવે, એ બાબરની દુકાનની સામું જોવે પણ દાઢી કરાવવા અંદર ન જાય.
એની જગ્યાએ ખેડૂત વાડીએ જાય છે અને ફાલ ખાલેલો છે, મોટા મોટા ઝીંડવા એવા છે, અને કલ્પના કરે કે આ વર્ષે તો એટલો કપાસ થશે, અને એમાં એને વિશ્વાસ હોય, અને ગામમાં આવતો હોય અને વાળનની દુકાન ભાળે, તરત ત્યાં ગાડી ઊભી રાખે મોટરસાયકલ અને અંદર જઈ અને વાળન પૂછે શાદી કરું સ્પેશિયલ, એટલે ઓલો તરત કે સ્પેશિયલ ડેટિંગ કરે, આ વાળનની આવક થઈ નથી, બરોબર છે. એવી રીતે ખેડૂતને ઉત્પાદન વધે તો એમને ત્યાં મજૂરો આવે, એમની જરૂરિયાતો હોય, ખેડૂતની જરૂરિયાત વધે તો ગામમાં નાની મોટી દુકાન હકતા બધાને જ આવક થાય, એટલે ખેડૂતના ઘરે હોય તો અહીંયા આવે. હું એ પણ કહેતો કે ખેડૂતને કોઈ નજરઅંદાજ કરે એ ભૂલ છે. ખેતી એક એવી વસ્તુ છે કે ખેતીમાંથી અનેક પ્રકારની રોજગારી પેદા થાય. હું સ્કૂલમાં જાઉં તો વિદ્યાર્થીને પૂછું કે ભાઈ રોજગારી ક્યાં, તો કે કારખાનામાં. ત્યારે હું એને કહેતો કે ભાઈ કારખાનામાં રોજગારી સાચી વાત છે, પણ ખરીદનાર વર્ગ હોવો જોઈએ કારખાનામાં બને ત્યારે આ રોજગારી ઊભી થાય. તો હું એને ઉદાહરણ આપતો કે દેશમાં 30 કરોડ હેક્ટરમાં ખેતી થાય છે, આ ટ્રેક્ટર જેટલા બને એટલા ક્યાં વપરાય, તો વિદ્યાર્થી કે બધા ખેડૂતમાં ખેતીમાં જ. હવે એક ટ્રેક્ટર બનાવવા માટે 38 સ્પેરપાર્ટ જોઈએ, એ 38 સ્પેરપાર્ટ બનાવતા કેટલાય કારખાનામાં કરોડો લોકો રોજગારી મળે, અને એ ટ્રેક્ટર બને, એ ટ્રેક્ટર બને એટલે એની એજન્સી ને એની આખી સિસ્ટમ, એ બધાને રોજગારી મળે. ખેડૂતે ટ્રેક્ટર લીધું વળી લે એટલે 20 બીજા હાંચીડા જોઈ, ગોખી વગેરે વગેરે, એ બનાવવા વાળાને રોજગારી મળી. હવે એ ખેડૂતના ઘરે ટ્રેક્ટર આવતા કરોડો લોકોને રોજગારી મળી કે ન મળી, બરોબર. ખેડૂતની ખરીદ શક્તિ છે ત્યારે મળી ને, તો ખેડૂતની ખરીદ શક્તિ આ કરોડો લોકોને રોજગારી આપી. હવે એવી જ રીતે ડીપ ઇરિગેશનમાં જાઓ, એમાં પાઇપ, સ્પ્રિંકલર, ફિલ્ટર વગેરે વગેરે એની સર્વિસ, અને 10 વર્ષે એ પૂરું થાય, એમાં કરોડો લોકોને રોજગારી મળે. એવી જ રીતે તમે બાકીની બધી ખેડૂતની જરૂરિયાત, ડાયરેક્ટ જે કઈ મજૂરોની જરૂર છે, નાની મોટી બીજી બધી જરૂરિયાત, અનેક વસ્તુ જરૂર પડતી હોય છે ખેતીમાં, એ બધા જ નાના મોટા કારખાનાઓ ખેતીના આધારે હાલતા હોય છે, એટલે કરોડો લોકોને રોજગારી ખેતી આપે છે. હવે ખેડૂત પાસે પ્રોડક્ટ આવે છે, ઉત્પાદન આવી જાય, ઉત્પાદનની બધી પ્રોડક્ટ ગણવા જાય તો બહુ સમય લાગે, પણ હું એક કોટનની વાત કરું. ખેડૂતના ઘરે કપાસ આવ્યો, 1000 મણ ખેડૂત પાસે કપાસ આવ્યો, એટલે પહેલું તો દલાલ જે છે એને ધંધો મળ્યો કે ન મળ્યો, દલાલે કોઈ વેપારીને આપ્યો એને ધંધો મળ્યો, વેપારીએ જીનિંગને આપ્યો, જીનિંગ વાળાએ કપાસિયા અને રૂ અલગ કર્યું, એટલે કપાસિયા જે છે એ ઓઇલ મિલ વાળા પાસે ગયા, ઓઇલ મિલ વાળાએ 500 ગ્રામથી 25 કિલો સુધીના પેકિંગ કોઈને બનાવવા આપ્યા, એને ધંધો મળ્યો, આને પેકિંગ કર્યું, આને ધંધો મળ્યો, એ પેકિંગ છે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા દુકાન સુધી પહોંચ્યું, તમામને ધંધો મળ્યો કે ન મળ્યો, એવી રીતે એ કપાસિયાનો ખોળ સેમ એવી રીતે બધાને ધંધો મળ્યો, બરોબર છે. આ બાજુ જે રૂ ભેગું થયું એની ગાંસડી બની, એ આજે તો આપણી ત્યાં સ્પિનિંગ મિલ છે, પણ 5-7 વર્ષ પહેલા આપણી ત્યાં સ્પિનિંગ મિલ નહોતી, કોયમતુર દોરો બનવા જતો, કોયમતુર પાછો આવતો, બરોબર છે. એટલે સ્પિનિંગ મિલમાં દોરો બનવા જાય તો સ્પિનિંગ મિલમાં કરોડો રૂપિયાની મશીનરી લાગે છે, એ બધાને રોજગારી મળી, ત્યાં સ્પિનિંગ મિલમાં દોરો બન્યો એ બધાને રોજગારી મળી. હવે એ દોરો બન્યો એ કાપડમાં બધે જાય, ભિવંડી જાય, સુરત જાય, આખા દેશમાં જાય. હવે ટ્રાન્સપોર્ટ તો બધે છે જ, કોમન ટ્રાન્સપોર્ટ તો એક એક જગ્યાએ હોય. હવે આ કાપડ બનવાના, હંચા બનાવવાના મશીનો, એના હારે કારીગરો, કરોડો કારીગરો જોડાણા હોય, બધાને રોજગારી મળે કાપડ બન્યું. હવે કાપડ બન્યા કેડે એને કલર સડાવવાનો, ભલે ડાઈંગ વાળાને કરોડો રૂપિયાની રોજગારી મળે. હવે કલર સડી ગયો, વેપાર તો વચ્ચે છે, ભલે પાછો એમ્બ્રોઇડરી પાસે જાય, તો એમ્બ્રોઇડરી વાળાને કરોડો લોકોને રોજગારી મળે છે, ભાઈઓ બહેનો બધાને. હવે એમ્બ્રોઇડરી બન્યા, મેન તમે આ પેન્ટ શર્ટ સીવડાવવા લીધું કાપડ, તો વચ્ચે વેપાર તો બધે આવ્યો, ટ્રાન્સપોર્ટ આવ્યો, પણ દરજીને પણ રોજગારી મળી. આમાં બટન જે કોઈ બહેનને બટન માપવા આપ્યું, દરજીએ કોઈ બહેનને ગાજ બટન કરવા આપ્યું, એને એને રોજગારી મળે. હવે આ કપડાં આપણે પહેર્યા પછી આપણા દેશમાં 30% જૂના કપડાંનો વેપાર આવે છે, એ જૂના કપડામાં ગયા એ વેપારમાં બધાને પડ્યું, એ પાછા જૂના કપડાં છે એ ગાભા પીને, તો મોટી ઇન્ડસ્ટ્રી વાળા ટન મોઢે ગાભા ખરીદે છે, એ ગાભાનો પણ એક વ્યવસાય છે, એને રોજગારી મળી. અને આ ગાભો જ્યારે હળે છે ત્યારે એ ખાતરના મૂળમાં, કપાસના મૂળમાં પાછો આવે છે, આ આખી સાયકલમાં કરોડો લોકોને ખેડૂતો રોજગારી આપે છે. એટલે એ ખેડૂત ત્યારે જ રોજગારી આપે, પાણી હોય ત્યારે આપી શકે. તો પાણીનું મેનેજમેન્ટ જે છે એ તમામ સુખાકારીનું મૂળ છે, એટલે પાણીનું મેનેજમેન્ટ કરવું એ જરૂરી છે.
અને એ અભિયાનને અમે એટલે લોકોને કહેતા કે તમારા ગામમાં તમે વિદેશમાં હો કે શહેરમાં હો, તમારા ગામમાં જળસંચયનું કામ થાય છે એમાં તમે સહયોગ આપો. અને ગામો ગામ લોકોએ સહયોગ આપ્યો અને કરોડોની રૂપિયામાં બધે ગામો ગામ કામ બન્યું. સરકારનો હિસ્સો, દાતાઓનો હિસ્સો, ખેડૂતોની મહેનત અને ખૂબ બધા ડેમો બન્યા એનું એક આ પરિણામ આવ્યું. હજી પણ એ અભિયાનને આગળ ધપાવવું જોઈએ. સાથે સાથે આપણી ત્યાં 97 લાખ હેક્ટરમાં ગુજરાતમાં ખેતી થાય છે, તો દરેક ખેડૂત ડીપ ઇરિગેશનથી ખેતી કરે. આજે દાખલા તરીકે 1 એકરમાં જે પાણી જોઈએ છે દેશી પદ્ધતિમાં, એને તમે ડીપ ઇરિગેશનમાં આપો એટલે 4-5 એકરમાં થાય, બરોબર છે? તો આપણા ગુજરાતમાં અત્યારે જે સરદાર સરોવર ડેમ છે એનો કમાન્ડ એરિયા 18 લાખ હેક્ટરનો છે, અને બાકીના 199 ડેમ છે જે ભાદર હોય, શેત્રુજી હોય, ઉકાય હોય, એ બધાનો 199 ડેમનો કમાન્ડ એરિયા 12 લાખ હેક્ટર છે. એટલે આ 200 ડેમનો કમાન્ડ એરિયા મેળવો એટલે 30 લાખ હેક્ટર થયો. હવે આને સીધું જો ટપક હારે જોડો તો એને ગુણ્યા તમે ખાલી 3.5 પકડો. હાડા ખેડૂત 5 હેક્ટર કહે છે, વૈજ્ઞાનિકો અલગ અલગ પાકના આધારે 3.5 કહે છે, તો એ 3.5 પકડો તો આ 30 × 3 એટલે 1 કરોડ 5 લાખ હેક્ટરમાં પાણી આપી શકાય, બરોબર છે? હવે એના માટે કરવાનું શું? સરકારે પાઇપલાઇન દ્વારા ખેડૂતના ખેતરને શેઢે પાણી આપવાનું છે અને ખેડૂતે ડીપ ઇરિગેશનથી બરોબર છે. આજે આપણે 97માંથી 16 લાખ હેક્ટરમાં ડીપ ઇરિગેશને પહોંચ્યા છે અને અત્યારે જે સમજાણું છે, અત્યારે જે જાગૃતતા આવી છે એ અમે જ્યારે શરૂઆતમાં પ્રયત્ન કરતા ત્યારે એટલું નહોતું સમજાતું. હવે આ બધાને સમજાઈ રહ્યું છે, મને એમ લાગે છે કે આવનારા 5-10 વર્ષમાં એ 40 લાખ હેક્ટરે પહોંચી જવાશે. એટલે આ જો સરકાર ખેડૂતોને પેટા કેનાલથી પાઇપલાઇન નેટવર્ક અત્યારે નર્મદાના કામમાં એ કરી રહ્યા છે, આનંદીબેન સમક્ષ મેં આ વાત કરી, એમને ખૂબ ગમી અને કરી રહ્યા છે. અત્યારે પેટા કેનાલથી પાઇપલાઇન નેટવર્ક દ્વારા ખેડૂત, પણ હવે ખેડૂતને પણ સમજવાનું છે, એકલી સરકાર પાણીનો પ્રશ્ન કદી નહીં હલ કરી શકે. ખેડૂત ખેડૂતનું ભાગમાં આવતું કામ કરે, સરકાર સરકારના ભાગમાં, સરકારનું ભાગે આવે છે કામ પેટા કેનાલથી પાઇપલાઇન નેટવર્ક દ્વારા તમે નેટવર્ક ઊભું કરો અને ખેડૂતને એ ડીપ ઇરિગેશનથી પાણી વાપરે. માની લો કે ભાદરની અત્યારે 2 લાખ હેક્ટરની કમાન્ડ એરિયા છે, એને તમે ટપકમાં નાખો એટલે 8 લાખ થઈ જાય, બરોબર છે? હવે તમે સરદાર સરોવરની 18ની છે એને તમે ટપકમાં નાખો એટલે 65 લાખનો કમાન્ડ એરિયા થઈ જાય, એટલે એ ભાદર જેવા ડેમને મદદ કરે, બાકીના ડેમને મદદ કરે એનો કમાન્ડ એરિયા. એટલે આખા ગુજરાતમાં 96 લાખ હેક્ટરમાં આ બધી રીતે પાણી આપી શકી. અત્યારે આપણી પાસે ભૂગર્ભ જળ જે છે એ જળનો સ્ટોક રહેશે તો કોઈ વર્ષે દુષ્કાળ પડશે તો એ આપણને સપોર્ટ કરશે, સમજ્યા તમે? આપણી પાસે આ બધું છે, દેશ આખાને પ્રેરણા આપી શકે એને એને આમાં આમાં બને છે હું કે લોકોને એકલી સરકારની ટીકા કરવા મજા આવે છે. સરકારની ભૂલો હશે, આપણે એમ નથી કહેતા સરકારને કોઈ બસાવ કરીએ છીએ, સરકારના ભાગે આવતું સરકાર કામ કરે, પણ બાકીના લોકો ભાગે આવતું પોતાની જવાબદારી બધું જ તમે સરકાર ઉપર નાખશો, ઉપરથી ભગવાનની સરકાર આવશે તો કદી કઈ થવાનું નથી, બરોબર છે? એટલે સરકારની જે ખામીઓ છે એ સરકાર દૂર કરે અને સરકાર આ રીતને વિચારે એના માટે અમે છેલ્લા 5 વર્ષથી આખી આખી ડિઝાઇન બનાવી છે અને એ ડિઝાઇન અમે લોકોને આપવી છીએ કે આ રીતે તમે 200 ડેમમાંથી પાણી આપો તો 97 લાખ હેક્ટરને પાણી થઈ શકે એમ છે. એટલે પાણી માટે ખૂબ કામ કરવાની જરૂર છે, ખૂબ થયું છે અને એ રીતે આગળ વધારવું જોઈએ. એટલે અમે પાણી બચાવવા માટે કામ કર્યું છે, બેટી બચાવવા માટે કામ કર્યું છે અને જે કોઈ સારા સારા વિચારો આવે એ અમલીકરણ માટે પ્રયાસ કર્યો છે. અમે 2007માં એક પ્રયોગ એ કર્યો કે શહેરમાં 25,000ની કમાણી કરતા લોકો ખુદનું ઘર લઈ શકતા નથી, તો અમને વિચાર આવ્યો કે ભાઈ આના માટે કંઈક કરવું જોઈએ, એક ઉદાહરણ પૂરું પાડીએ. તો અમારા ગઢડા તાલુકાના અહીંયા 7,000 પરિવાર રહે છે, એ પૈકી 1200 લોકો પાસે 1250 લોકો પાસે ખુદના ઘર નહોતા, એની 20-25 હજારની આવક હતી પણ ખુદનું ઘર ભાડે રહેતા. તો આવા લોકો માટે સુરતમાં અમે 1 લાખવાર જગ્યા, એ તાલુકાના અમે 108 લોકો સુખી હતા, એ બધાને મેં ભેગા કર્યા, સંગઠિત કર્યા કે આપણે આ લોકોને નો પ્રોફિટ નો લોન્ચ એક આ આવું નગર ઊભું કરી દઈએ. એટલે બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી અમે એને એ 1200 ઘર આખું એક નગર બનાવી દીધું, ગઢપુર ટાઉનશીપ નામ આપ્યું અને ગઢપુર ટાઉનશીપ સુરતમાં જે બન્યું એમાં 1 ધોરણથી 12 ધોરણ સુધીની સ્કૂલ, એમાં મંદિર,
એમાં શોપિંગ, એમાં બાગ બગીચા, એમાં લગ્ન પ્રસંગની વાડીઓ, એક આખું ગઢપુર ટાઉનશીપનું જે ગઢડા તાલુકાના 53 ગામના રહે છે આ 1200 પરિવાર લોકો 1251 માટે ક્રોપ ઘર અહીંયા વરાછા કાપોદરા પાસે બન્યું. બરાબર. એ 2007માં નરેન્દ્રભાઈ એનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું 3 વર્ષમાં પૂરું કરીને અમે આખું આપી દીધું. એમાં નોન પ્રોફિટ જે એ લોકો અમારા તાલુકાના 108 લોકો મળીને અમે આખું નિર્માણ કર્યું. આપણે આ હોસ્પિટલમાં બેઠા છીએ, આ 500 કરોડ ના ખર્ચે આ કિરણ હોસ્પિટલ નું નિર્માણ થયું છે. આજે હું ચેરમેન તરીકે જોઈ રહ્યો છું. 2009માં અમને એક ભવનનું લોકાર્પણ હતું, તો એ ભવનના લોકાર્પણમાં આ હોસ્પિટલ માટે અમે એક પાટીદાર સમાજનું સંયુક્ત આખા ગુજરાતના કડવા લેવા ભેગા સુરતમાં એક સમસ્ત પાટીદાર બનાવ્યું છે. તો અમે એ જે પાટીદાર સમાજ બનાવ્યું છે એનું એક ભવનનું લોકાર્પણ હતું. તો અમે 15 કરોડની પાટીદાર યુવાનો માટે વગર લોનની એક શિક્ષણ નીતિ બનાવી હતી, તો એનું ફંડ હાલતું હતું. તો એમાં અમારે અહીં ડાયમંડની મોટી કંપની છે કિરણ જેમ્સ, તો એને 51 લાખ રૂપિયા લખાવ્યા. એટલે ચાલુ કાર્યક્રમમાં મેં એને કીધું કે તમે 1 કરોડ રૂપિયા કરો. તો એનો જવાબ હતો કે ભાઈ આમાં તમે 51 રાખો, તમે હોસ્પિટલનું ઉપાડો તો હું તમને અત્યારે 5 કરોડ જાહેર કરવા હોય તો કરો, અને પછી જ્યાં આપણે જરૂર પડે ત્યાં હેરેજ છીએ. મને એમ લાગ્યું કે અત્યારે કોની હારે ચર્ચા કરું, અત્યારે બધા હાથાર મંત્રીઓ બેઠા, આનંદીબેન, નીતિનભાઈ, આ બધા મોટો કાર્યક્રમ હતો, આ 5 કરોડ આપે છે તો જાહેર કરી જ દેવા દે. એટલે એ વખતે મેં તાત્કાલિક વગર વિચાર કીધું કે ભાઈ અહીં ખારી હોસ્પિટલની જરૂર છે અને અમે 100 કરોડના ખર્ચે હોસ્પિટલ બાંધતી, સરકાર અમને જગ્યા દે. અમારા વલ્લભભાઈ લખાણી, કિરણ જેફમાં અત્યારે જ 5 કરોડ કીધા છે, તો કોઈ 50 લાખ આ કરીને એની મિનિટે 20 કરોડ રૂપિયા થયા. હવે મેં પ્લાનિંગ આખું કરવાનું શરૂ કર્યું તો એમ લાગ્યું 100 કરોડમાં કાંઈ થાય નહીં. એટલે મેં નરેન્દ્રભાઈ પાસે મળ્યા તો એમને પણ કીધું કે 100 કરોડમાં એક હોટલ થાય, તમે હારી હોસ્પિટલ કરી 500 કરોડ તો ઓછામાં ઓછા જોઈએ. એટલે અમે 500 કરોડનું આયોજન કર્યું, 400 દાતા હોય, જે અમને એ વખતે વલ્લભભાઈએ 5 કીધા હતા એને 65 કરોડ રૂપિયા અમને આપ્યા, અને 400 દાતા 15 લાખથી 65 કરોડ સુધીના આ દાતા હોય છે કંઈ દાન આપ્યું, એમાંથી આ કિરણ હોસ્પિટલ બની છે. આ કિરણ હોસ્પિટલનો મૂળ ઉદ્દેશ છે નો પ્રોફિટ નો લોસ, લોકોને સારી સારવાર આપવાનો. આજે 400 દાતા છે ને, એ બધા જ દાતા કોણ છે? કોઈ 50 વર્ષ પહેલા, કોઈ 60 વર્ષ પહેલા, કોઈ 40 વર્ષ પહેલા આ હીરા ગાંવા આવ્યા. અમે આ હીરા ગાંવા આવ્યા ને ત્યારે એક રૂમ હોય, એ રૂમમાં 2 ઘંટી 4 ઘંટી હાલતી, એમાં સુરતી ને જમવા જવાનું, આ હીરા ગાંવાના રાતે એમાં ને એમાં હોવાનું. માકડ બહુ કરે, ગરમી બહુ થાય, તો સામે સુરતીના ઘરનો ઓટલો હોય, તો અમને એમ થાય કે કાકી હુવા દે તો સારું, પણ એ હું લેવા હુવા દે આપણને. તો અમે એટલે સાંજે સિંગ દાણાની લારી નીકળે, તો એ વખતે 5 પૈસાના 10 પૈસાના એ લોકો સિંગ દાણા લેતા, તો આપણને એમ થયું કે આપણે તો દેહમાં સિંગ થાય ને એટલે 10 કિલોની કોથળી લેતા આવી, તો કાકી અરે સંબંધ થાય તો હુવા દે ઓટલે એમ. તો કાકી કહે કે ભાઈ હવે તું હુજે એમ કે બધાને નહીં હુવા દેતો. તો એવી રીતે આ શહેરના લોકોએ રોટલો આપ્યો, ઓટલો આપ્યો, આ સિટીએ માન સન્માન આપ્યું, ધંધો આપ્યો. તો બધાના મગજમાં એમ હતું કે અહીંયા જે વિકસિત દેશોમાં, અમેરિકામાં, યુરોપમાં, જાપાનમાં જે બધે હોસ્પિટલો હોય છે, એવી હોસ્પિટલનું નિર્માણ અહીંયા સુરતમાં થવું જોઈએ. એટલે આ હોસ્પિટલ જે બની છે એ દુનિયાના 40 દેશોમાંથી લઈને બની છે, આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે બની છે. આંતરરાષ્ટ્રીય નિયમ એટલે શું? કે તમારી હોસ્પિટલમાં તમામ રોગના વિભાગો હોય છે, તો અહીંયા તમામ રોગના વિભાગ છે. કિડની ટૂંક સમયમાં શરૂ થાય છે, લેવર, હૃદય સુધીનું બધું શરૂ થઈ જાય છે, એટલે અહીંયા બધા પ્રકારના વિભાગો છે. આંતરરાષ્ટ્રીય નિયમ કહે છે કે વિભાગ છે એને નિદાન માટે સાધન હોવા જોઈએ, તો અહીંયા અમારી પાસે 300 કરોડ રૂપિયાના આધુનિક સાધન છે બધા, એમાં એક પણ સાધન સાયનાનું નથી. આધુનિક સાધનું એક ઉદાહરણ આપું કે સિટી સ્કેન મશીન હોય, એ આ 3 ઇંચના ભાગમાં 16 ભાગ કરીને જોઈ શકે, એને 16 સ્લાઇડનું મશીન કહેવાય. બરાબર. એ 1.25 કરોડ રૂપિયાનું આવે.
તો અમે અમેરિકાની નવી એક આધુનિક હોસ્પિટલમાં જોયું તો એ નાનામાં નાનું થાતું પકડી લે એટલે 256 ભાગ કરતું હતું, 256 સ્લાઇડ. તો અમે એ દેશમાં આપણું હાથમું મશીન આપણી પાસે છે, એ 12.5 કરોડ રૂપિયાનું આવ્યું. તો અમે આ 256 સ્લાઇડનું મશીન લાવ્યા છીએ. એવી રીતે તમામ આધુનિક મશીનો કેન્સરમાં અમારી પાસે જે બધા સાધનો, એક પણ રિપોર્ટ કરવા બહાર ન જવું પડે, બધી જ પ્રકારનું અહીં થઈ શકે. એવી રીતે તમામ વિભાગો માટે 300 કરોડ રૂપિયાના સાધનો અમે લાવ્યા છીએ અને એ સાધનો અહીં બધા અત્યારે કામ થઈ રહ્યા છે. એટલે તમારી પાસે વિભાગ છે, તમારી પાસે સાધનો છે. હવે આંતરરાષ્ટ્રીય નિયમ કહે છે કે આ બંને છે, પણ ડોક્ટરો તમારી ત્યાં એવી સિસ્ટમ છે કે એક ડોક્ટર 5 હોસ્પિટલમાં જતો હોય તો એ બીજે ઓપરેશનમાં છે, ટ્રાફિકમાં છે, તો તમે ક્વોલિટી સારવાર ન આપી શકો. તો તમારી પાસે ફૂલ ટાઈમ મોડલ હોવું જોઈએ. તો અમારી પાસે અત્યારે 200 ડોક્ટર છે, એમાં 80 સ્પેશિયલિસ્ટ ડોક્ટર છે. દેશની સારી સારી હોસ્પિટલમાં લાવ્યા છે. અમારા એક નડિયાદ કિડની હોસ્પિટલમાં 15 વર્ષ કામ કરેલું ગોહિલ સાહેબ અમારી પાસે છે. એવી રીતે આખા દેશમાંથી સારા સારા ડોક્ટરો અમે અહીં બધા લાવ્યા છે અને એને મહિને 5 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધી દેવી છે. એટલે અહીંયા 200 ડોક્ટર છે. એવી જ રીતે ક્વોલિટી સારવાર આપી છે તો એક નર્સ હોય, એ નર્સ રાતે બીજે જાય, દિવસે અહીંયા દિવસે આવે, રાતે બીજે જાય, ક્વોલિટી સારવાર ન આપી શકે. તો અમારી પાસે અત્યારે 1600 માણસો છે. એ 1600માં વોચમેનથી લગીને ડોક્ટર સુધી અમારા લોકો બીજે કોઈ જગ્યાએ જઈ શકે નહીં. હા, તમે કોઈ દાખલ થયું છે અને બીજા ડોક્ટરના સેકન્ડ ઓપિનિયન માટે બોલાવવા છે તો એને આપણે બોલાવી છે, પણ અમારા ડોક્ટર કોઈ બીજે જઈ શકે નહીં ક્વોલિટી સારવાર આપવા માટે. 24 કલાક હોસ્પિટલ સાથે સંકળાયેલા છે બધા. એટલે વિભાગ, મશીન અને ડોક્ટર આ રીતે અમે આપી રહ્યા છીએ. અમે દુનિયાની જે હોસ્પિટલો જોઈ અને આપણી ત્યાં ખામી અમને મોટા મોટી એ દેખાણી કે જે આપણી ત્યાં જે બધાને તકલીફ એ થાય છે કે ઇન્ફેક્શન લાગી જાય છે. તો ઇન્ફેક્શન લાગવાનું કારણ એ છે કે હોસ્પિટલમાં જે સુવિધા હોવી જોઈએ હોતી નથી. એટલે ડોક્ટરો શું કરે છે, ઇન્ફેક્શન રોકવાની દર્દીને દવા વધારે ખવડાવે છે, સમજ્યા છે. તો ઇન્ફેક્શન રોકવા માટેના 10 ઉપાયો છે. હવે એ બધા ઉપાયની હું ચર્ચા કરું તો બહુ વાર લાગી જાય, પણ હું એકનું ઉદાહરણ આપું કે અહીંયા 5મા માળે 31 કરોડ રૂપિયાનો પ્લાન લાગ્યો છે. એનું કામ શું છે કે આખી હોસ્પિટલને બેક્ટેરિયા મુક્ત રાખવાની, બહારથી હવા પકડે છે અને એને હાથ લેયરમાં શુદ્ધ કરીને બેક્ટેરિયા મુક્ત કરે છે. અને ત્યાર પછી દરેક માળ ઉપર 4 AC પ્લાન છે, એને એ બેક્ટેરિયા મુક્ત હવા આપે છે. અને 28 ઓપરેશન થિયેટર અને આખી હોસ્પિટલમાં 113 આઈસીયુ બેડ અને બાકીની 550 બેડમાં બધી જ જગ્યાએ આખી હોસ્પિટલ સેન્ટર એસી છે. બધી જ્યાં જેટલો ફોર્સ, જે ક્વોલિટીની હવા જોઈએ મળે અને એનાથી લાઈવ બહાર નીકળે. આખી હોસ્પિટલમાં તમે રાઉન્ડ મારશો, તમને કોઈ પ્રકારની સ્મેલ નહીં આવે, તમને કોઈ લાગશે જ નહીં તમે હોસ્પિટલમાં. એટલે ઇન્ફેક્શન રોકવાના આવા 10 ઉપાયો છે, બધા જ ઉપાયો અહીંયા ઉપલબ્ધ છે, બધા જ. એના હિસાબે મહિને અમને 70-80 લાખ રૂપિયા લાઇટ બિલ આવે છે આ આખી શુદ્ધિકરણ વ્યવસ્થા રાખવા માટે. એટલે એ પણ અમે અહીંયા ઊભું કર્યું છે. તમે 2 વર્ષ પહેલા સાંભળ્યું છે કે ઓક્સિજનના અભાવે ઉત્તર પ્રદેશમાં બાળકો અપાય. અમે અહીંયા જર્મન ટેકનોલોજીનું આખું ઓક્સિજન પ્લાન્ટ જે ગોઠવ્યું એમાં પણ 4 લેયરની સપોર્ટની સિસ્ટમ છે. 12-20 હજારની ટેન્ક છે, એમાં ટેન્કર 5 હજાર બાકી હોય તો ઓટોમેટિક આવી જાય. એને કાંઈ ભૂલ કરી તો અંદર સપોર્ટમાં 3 ટેન્ક છે, એમાંથી ઓટોમેટિક શરૂ થઈ જાય. જે ઓક્સિજન ક્વોલિટી મેન્ટેન પૂરી પાડવા માટે, દબાણ પૂરું પાડવા માટે જે એનું ડિસ્ટ્રીબ્યુટ પ્લાન છે આપણું, એ પ્લાન્ટમાં કાંઈ મિસ્ટેક થઈ ગઈ તો બાજુમાં નવો પ્લાન છે, ઓટોમેટિક એ પ્લાન શરૂ થઈ જાય. એને કાંઈ ભૂલ કરી તો બાટલા. એટલે 4 લેયરનો અમારી પાસે ઓક્સિજનનો સપોર્ટ છે. એટલે એવી રીતે સેફ્ટી આ હોસ્પિટલનું પ્લાનિંગ હાલતું હતું ત્યારે કલકત્તામાં એક હોસ્પિટલમાં આગ લાગી, તો એમાં 280 દર્દી ઓફ થઈ ગયા. તો 280 દર્દી ઓફ થઈ ગયા એટલે અમે નિષ્ણાતોને કીધું કે આગ લાગવાનું કારણ તો શોર્ટ સર્કિટ હોય છે, તો એને રોકવા માટે શું ઉપાય. તો એમને બતાવ્યું કે દુનિયાના 6 બિલ્ડિંગ એવા છે, એમાં દુબઈનું બુશ કેબલલેસ ફિટિંગ છે. તો કેબલલેસ ફિટિંગ જે છે એ અમે અહીં કિરણ હોસ્પિટલમાં લાવ્યા છે, જે દુબઈના બુશમાં વપરાણું છે, કદી આગ ન લાગે. હવે માની લો કે બીજા કારણે આગ લાગી,
તો હોસ્પિટલમાં 12,000 સ્પ્રિંકલર છે. 12,000 સ્પ્રિંકલર જે છે એ સ્પ્રિંકલર દ્વારા જે પાણી પહોંચાડવાનું છે એ સીલિંગમાં 16 કિલોમીટરનું નેટવર્ક છે પાઇપલાઇન, અને એના હિસાબે 12 લાખ લીટરનો સ્ટોરેજ, એની ઉપર 125 ટન મોટરો પેશિયલ જનરેટર, એટલી સ્ટ્રોંગ વ્યવસ્થા છે કે કોઈ એક રૂમમાં ધુમાડો નીકળે તો 80 મિનિટે પાણી શરૂ થાય, એ ધુમાડો બીજા રૂમમાં જાય ત્યાં શરૂ થઈ જાય, એટલી સ્ટ્રોંગ વ્યવસ્થા. એટલે સેફ્ટીની દ્રષ્ટિએ પણ આ હોસ્પિટલ એટલી ઉત્તમ છે. 550 બેડની ભવિષ્યમાં 850 બેડ થઈ શકશે, એટલે નો પ્રોફિટનો લોન્ચ આ હોસ્પિટલમાં અમે આ 22 મહિનામાં આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદેશના પણ લોકો આવે છે. અહીંયા 5.5 લાખ લોકો, અહીંયા તાવવાળા એવા ન હોય, 5.5 લાખ લોકો, નાની મોટી પ્રોસેસવાળા લોકો આવ્યા અને ખૂબ સારી સારવાર લોકોને અમે અહીંયા આપી શક્યા છે. અહીંયા ધનવાન માણસો દાખલ થાય છે, વિદેશના લોકો દાખલ થાય છે, એવી જ રીતે અમે અહીંયા નાના માણસોને પણ ધ્યાનમાં રાખીએ છીએ. આ અમારે તમે જનરલ વોર્ડ જોશો ને, એક રૂમમાં 5 જ પલંગ, એ પણ એર કન્ડિશન, એટલે કોઈ પ્રકારની ખામી નહીં, તમને આઈશુ લાગે એવું જનરલ વોર્ડ. એટલે એમાં અમે 40,000થી વધારે સરકારની મા યોજના અને હવે ભારત સરકારની આયુષ્માન યોજના, આમાં 300 રૂપિયા સામે આપીને 40,000 લોકોને અમે સેવા આપી છે. અને 5,500થી વધારે મોટા ઓપરેશન, જે મુંબઈ જાય તો 10-15 લાખ રૂપિયા થાય એવા મફતમાં 5,500થી મોટા ઓપરેશનો એ મા યોજનામાં અમે ગરીબ લોકોના કર્યા છે. એટલે અહીંયા ગરીબ માણસ પણ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, ધનવાન લોકો પણ સારવાર લઈ રહ્યા છે, આખા ગુજરાતમાંથી, અન્ય રાજ્યોમાંથી, વિદેશથી બધા જ લોકો આવે છે, ક્વોલિટી સારવાર અપાઈ રહી છે, એક પણ જણાને અત્યાર સુધી ઇન્ફેક્શન પણ નથી લાગ્યું અને ખૂબ ક્વોલિટી સારવાર સારી રીતે આપી રહ્યા છે. એટલે કુલ મિલાવીને આમ બિઝનેસની સાથે સાથે વધારે, આમ તો હું પાછલા 2005થી મારા ભાઈઓ જ બિઝનેસ જોવે છે, હું 100% સામાજિક કામમાં છું. એ આજે એવી જ રીતે અમારું સુરતનું નંબર 1 ડાયમંડ બુચ અહીં બની રહ્યું, 66 લાખ સ્ક્વેર ફૂટનું, જે આજે હોમાંથી 90 હીરા સુરતમાં બને છે. પણ માર્કેટ અહીં નહોતું. ડાયમંડ બુચ જે છે એમાં 4,200 ઓફિસો અને રો મટીરિયલ પણ અહીંયા સેલ થશે, 175 દેશના બાયરો પણ અહીંયા આવશે, અને એ પણ અહીંયા અમારી આખી ડાયમંડના વેપારીઓની ટીમ સાથે અમે બધા સાથે મળી, વલ્લભભાઈ કિરણવાળા જે મેન અમારી કંપની છે એમની પણ એમાં ખૂબ મેનેજ છે, એ બધા સાથે મળી અને એ કઈ ડાયમંડ બુચ બનાવી રહ્યા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે એવું સાંભળ્યું તમે, એવી રીતે અહીંયા ડ્રીમ સિટી આખી એરપોર્ટ નજીક બની રહી છે, અને અત્યારે 5,000-7,000થી વધારે મજૂરો કામ કરે છે, 2020માં એ તૈયાર થઈ જવાનું 66 લાખ એરપોર્ટનું. તો આવા અનેક હોસ્પિટલનું નિર્માણ હોય કે વિવિધ પ્રકારના જેટલા કાંઈ સામાજિક કામ થાય છે, હું એવું માનું છું પોતે કે માણસથી કાંઈ થતું નથી, ઈશ્વરની એક અલૌકિક વ્યવસ્થા છે, અને એ ઈશ્વર કોઈને કોઈને નિમિત્ત બનાવે છે, આપણીથી કાંઈ થતું નથી. એટલે કુદરતની અલૌકિક વ્યવસ્થા માણસોને નિમિત્ત બનાવતી હોય છે અને માણસે એમાં ઓતપોત થઈને કામ કરવાનું હોય છે. એટલે અમે ઓતપોત થઈને પ્રયત્ન કરીએ છીએ અને જે કાંઈ ભગવાન સૂઝબૂઝ આપે એ દિલથી કામ કરીએ છીએ. આ આપણીથી કાંઈ થતું નથી એવું માનીને કરીએ છીએ, કોઈની માટે કરતા નથી, આપણને ગમે છે એટલે કરીએ છીએ, એટલે કોઈ ભાર રાખતા નથી, સમજી ગયા તમે, અને કોઈ અપેક્ષા રાખતા નથી. મથુરભાઈ, પરિવારનો અને પત્નીનો જે સહયોગ તમને આ, મારા અમે 3 ભાઈઓ છે, મારા બાબુભાઈ, પ્રવીણભાઈ, 2 ભાઈ મારા નાના છે, એમનો ખૂબ સારો સહયોગ છે, અમે સંયુક્ત પરિવાર છે અને એ બધાના સહયોગના હિસાબે જ આ બધું આપણે કરી શકીએ છીએ, કેમ કે આપણી જવાબદારી જે અમુક હોય એ પૂરી કરવા માટે વ્યવસાય પણ જરૂરી હોય છે, એટલે પરિવારે પણ, પરિવારનો સહયોગ છે ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. અને પરિવારની સાથે સાથે મને બહુ વિશેષ આનંદ છે કે સુરતના જેટલા સજ્જનો છે એ બધા સજ્જનોનો ખૂબ પ્રેમ મળે છે, જ્યાં આ 500 કરોડ રૂપિયા આમાં ભેગા અમે કર્યા, લોકોએ પ્રેમથી દાન આપ્યું, કોઈ પ્રકારનો અધિકાર નહીં, કોઈ અધિકારના ભાવ સાથે નહીં, બસ એક સારા કામ માટે. એક સુરતમાં આજે દુનિયાના 8મા નંબરે વિકસતું શહેર સુરત છે, તો એ 8મા નંબરના વિકસતા શહેરમાં એવી હોસ્પિટલ પણ હોવી જોઈએ કે અહીંના લોકોએ બીજે જવું પડે, વિદેશ જવું પડે નહીં,
સુરતમાં બધાને સારવાર મળી રહે. આ ભાવ સાથે બધા દાતાઓએ જે દાન આપ્યું છે અને બધા દાતાઓ ખૂબ ખુશ છે આ સેવા જે થઈ રહી છે એથી. એટલે દાતાઓનો ખૂબ બધાનો પ્રેમ મળી રહ્યો છે અને બધાના કુલ મિલાવીને કોઈ નાનો મોટો કાર્ય કરશે, દાતાઓ છે, ખેડૂતો છે વગેરે વગેરેના તમામના સહયોગથી જે કંઈ નાના મોટા કામમાં ઈશ્વર નિમિત્ત બનાવે છે એ પ્રયત્ન કરે છે. અત્યાર સુધીમાં આ આખો ઘટનાક્રમ, આખી લાઈફની જર્ની કઈ રીતે અત્યાર સુધીની, એમાં તમારો એક નિચોડ અમારા દર્શકો. મને એવું લાગે છે કે હર કોઈ માણસ આપણા દેશને દુનિયાના સારા દેશ જેવો બનાવવા માંગે છે, પણ એના માટે એને જે કરવું જોઈએ એ નથી કરતો. બીજાની પાસે અપેક્ષા રાખે છે કે એ આ શિસ્ત પાળે પણ હું શિસ્ત પાળું. હા, એટલે મારું એવું માનવું છે કે 1,00,000 લોકો છે એમાં 70,000 લોકો પોઝિટિવ હોય તો ધીરે ધીરે પોઝિટિવનો રેશિયો ઉપર જાય અને 80,000 પોઝિટિવ થઈ શકે, 90,000 થઈ શકે. પણ 1,00,000 લોકો છે એમાં 70,000 નેગેટિવ જો હોય તો નેગેટિવનો રેશિયો વધતો જાય. એટલે આ બધું જ અનુભવના આધારે એવું લાગે છે કે આપણે જો બધા નેગેટિવ પણ કાઢીએ અને પોઝિટિવ વધારી દઈએ તો આપણા દેશમાં જે મહેનત કરી રહ્યા છીએ આપણે બધા મહેનતુ છીએ, આપણે કોઈ આંબે નહીં. એટલે જ્યાં કાંઈ આપણે કામ કરવાનું આવે ને પોઝિટિવપણાને હારે રાખી અને વિવેકને પણ હારે રાખી, કેમ કે આપણી જે સમજણ છે ને એ એમાં વિવેકની હાજરી. માણસ છે, માણસ માત્ર મતલબી હોય છે. એ મતલબી માણસ વિવેકી વિવેકની હાજરી રાખે તો જ એ સારા માણસમાં બની શકે, સારો માણસ બની શકે, એની જીવન યાત્રાને સફળ અને સુગંધિત કરી શકે. એટલે વિવેકની હાજરી બહુ જરૂરી છે. વિવેકની હાજરી સાથે આપણે કામ કરી, કોઈ અપેક્ષા નહીં, કોઈ તણાવ નહીં, જે કંઈ કુદરત નિમિત્ત બનાવે એ કર્યા કરીએ તો પ્રફુલ્લિતતા સાથે કામ કરી શકીએ. એટલે મને એવું લાગ્યું કે બધાએ વિવેક સાથે અને આમાં બધાએ 70-80 વર્ષ રહેવાનું છે. આમાં માનો કે 560 રાજાઓનો આ દેશ હતો, બરોબર છે. હવે અત્યારે કોણ છે? આ બધાને વહેમ છે કે ભાઈ આ જમીન મારી ને આ ઘર મારું ને એ જમીન ન્યાન છે, એ ઘર ન્યાન છે. કરોડો લોકો આવીને ફરતા ગયા, આપણે વહેમ છે. એટલે વહેમમાંથી બહાર નીકળે અને કુદરતની જે વ્યવસ્થા છે એને સ્વીકારવી જોઈએ. એટલે જીવન યાત્રામાં જે કાંઈ નિમિત્ત આપણે ઈશ્વર બનાવે છે, કુદરત બનાવે છે, એ કુદરત અને કુદરતને સમજવાની જરૂર છે. કુદરત એટલે શું? કુદરતમાં અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી. કુદરત એટલે કુદરતી વ્યવસ્થા. આ સમયે સૂર્ય ઉગે છે, સમયે આઠમે છે, સમય ચક્ર જે આખું છે, આપણે પવન પૂરો પાડે છે, આપણે તાપ પૂરો પાડે છે, આપણે ઠંડી પૂરી પાડે છે, આખી કુદરતી વ્યવસ્થા. કુદરતી વ્યવસ્થા એટલે શું? કે 48ની ગરમી હોય અને 48ની ગરમીમાં ઋતુ આવે. અરે ઋતુ આવે તો 48ની ગરમીમાં જેઠ મહિને બધી વસ્તુ ફૂટે, આપણે એમ લાગે કે આ બળી જાય, પણ નવા કોટા આવે છે, સમજી ગયા? 48ની ગરમી વચ્ચે જેઠ મહિને આ કુદરતી ઋતુ છે. એટલે કુદરતનું જે સર્કલ છે, ચક્ર છે, એને આપણે સ્વીકારવું પડે અને કુદરત જે કંઈ આપણે નિમિત્ત બનાવે એમાં આપણે પ્રયત્ન વિવેક સાથે કરવો જોઈએ. આપની સાથે સંવાદ કરીને ખૂબ આનંદ થયો. આ બધા જે કંઈ આપની જે ચેનલ છે એનું પોઝિટિવપણું જે છે, કંઈક સારા વિચારો લોકો સુધી લઈ જવાની જે વાત છે, એના હિસાબે આજે તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. આભાર. પ્રાપ્ત કરવો હોય તો તારા ઘરથી, એટલે કે તારા ગામથી એક મોડલ તારે બનાવવું છે. આ 500 કરોડના ખર્ચે આ કિરણ હોસ્પિટલ નું નિર્માણ થયું છે. હવે આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે જેટલા પોઝિટિવ લોકો છે એને આરે લે ના લે, નેગેટિવ લોકો છે એનું આપણે ખરાબ ન બોલીએ, એની ટીકા ન કરી, એની ચિંતા ન કરી, પોઝિટિવ લોકો લઈને આગળ હાલી એ અભિગમ રાખ્યો, બધા સમાજને જોડીએ. એટલે 2006માં અમે આ એક બેટી બચાવો મહાલાડુ નામનો કાર્યક્રમ સુરતમાં રાખ્યો.